જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે મૂળાના પરોઠા બનાવવાના છે તેના માટે મેં એક મૂળો લઈ લીધો છે ભાજી મેં કાઢી લીધી છે ને મૂળાને મેં સરસ ધોઈને લઈ લીધું છે નાનો બાળકોને તમને મૂળા ખાવા ગમતા નથી પણ આપણે જો આવડતે પરોઠા બનાવીને જો એમને ખવડાવશું ને તો તે ખબર નહીં પડે કે આ મૂળાના પરોઠા છે એકદમ ટેસ્ટી એવા મૂળાના પરોઠા બનાવે છે પહેલાં તેના રેસાનો ભાગ હોય છે તે આપણે આવડતે કટ કરી લઈશું તે છીણી લેવાનો છે જેથી ક્યાંક રેસો હોય તો નીકળી જાય આ રીતે બધી છાલ ઉતારી લઈશું છાલ ઉતારી લીધી છે ફરીથી એકવાર તેને ધોઈ લઈશું નીચેની સાઈડ પણ લઈ લઈશું એકદમ કૂણો મૂળો હોય તે જ લેવાનો છે જો હવે તેને ધોઈ લઈશું એકવાર એકવાર ધોઈ લીધું છે હવે તેને આપણે એકદમ ઝીણી છીણી તે છીણી લેવાનું છે એકદમ ઝીણી છીણી લેવાની છે મોટી આવે તે નથી લેવાની આવી મોટી આવે છે એ નહીં અને આપણે નહીં આપણે લાસ્ટ વાળી છીણી એકદમ ઝીણી આવે છે તેનાથી આપણે છીણી લઈશું છીણી લેવાની છે જો એકદમ ઝીણી છીણ પડે છે એવી છીણ પાડી લેવાની છે જો એકદમ ઝીણી છીણ આપણે મૂળાની પાડી દઈશું બધી છીણ પાડી દીધી છે તેમાં આપણે મસાલા કરીશું તેમાં આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે મેં એક એક વાટકી ઘઉંનો લોટ લીધો છે જો તમારે ઘઉંનો લોટ ના એડ કરવો હોય તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો પણ તમારે બાજરીના લોટમાં બેથી ત્રણ ચમચી ચણાનો લોટ લઈ લેવાનો લીલા મરચાં આદુ અને લસણને મેં ખલ્યામાં ખાંડીને પેસ્ટ બનાવી દીધી છે તે લઈ લઈશું એક ચમચી જેટલી દીધી છે કોથમીરના પાન લઈ લઈશું અજમો લઈ લઈશું એક ચમચી જેટલો અજમો લીધો છે તેને હાથેથી મસેડી લઈશું એક ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું હળદર લઈ લઈશું અડધી ચમચી ને અડધી ચમચી જેટલું લાલ મરચું લીલા મરચાં લીધા છે તે પ્રમાણે લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે સરસ મિક્સ કરી લઈશું હાથેથી મસળવાનું છે એટલે મૂળામાં મોઇશ્ચર હોય છે એટલે લોટ બંધાઈ જાય છે પણ જો જરૂર પડે તો તમે એકાદ ચમચી પાણી લઈ શકો છો પણ જેમ જેમ તમે મસળશો તેમ સરસ ડો બંધાઈ જાય છે ક્યાંક લાગે તમને કે લોટ નથી બંધાતો તો ચમચી જેટલું પાણી લઈ લેવાનું ચૂબલો થોડું મારે ડ્રાય લાગે છે એટલે હું થોડું પાણી લઈશ એકાદ ચમચી જેટલું પાણી હાથમાં ખાલી પલાળી લઈશું આપણે બસ એટલું જ પાણી લેવાનું છે એનાથી જરા પણ વધારે પાણી નથી લેવાનું કેમકે મૂળામાંથી ધીમે ધીમે પછી મોશ્ચર નીકળશે તો પછી આપણો ડો ઢીલો થઈ જશે મસેડતા રહીશું અને લોટ બાંધી દઈશું પરોઠા માટેનો તે મસેડવાનું છે સેડી દીધો છે જો એકદમ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે એકદમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે હવે તમારે એને રેસ્ટ આવવું હોય તો તમે પાંચ મિનિટ માટે રેસ્ટ આવી શકો છો અને તરત બનાવો હોય તો તરત પણ બનાવી શકો છો પાંચ મિનિટ રેસ્ટ આપલી છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે થોડું તેલ લઈ લઈશું એકદમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે જો વધારે વાત તમારી રેસ્ટ નથી હાલવાની અને એ તો વધારે ઢીલો થઈ જશે લોટ તેલ લગાવીને થોડો મસેડી લઈશું હવે તે મસેડી લેવાનો છે જેમ જેમ તમે મસેડશો એમ એમ ઢીલો થશે લોટ યા લોટને બહુ મસેડવાનો નથી પછી એકવાર બંધાઈ જાય પછી હવે લુવો લઈ લઈશું તમારે જે સાઈડના પરોઠા બનાવવા હોય તે સાઈડ નો લુવો લઈ લેવાનો છે થોડું અટામણ માટે લોટ લઈ લઈશું પરોઠો વણી લેવાનો છે વણી લઈશું તેના હાથેથી થોડો કોરો કરી લઈશું અને વણી લેવાનો છે જો એકદમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે આપણો છે જો તેને સેપ આપી દઈશું આપણે આવી હલકા હાથે ગોર ગોર ફેરવશું એટલે સરસ ગોર પરાઠો થઈ જાય છે તમે જેમ જેમ ભણશો તેમ મૂળામાંથી મોશ્ચર જુદું થશે એટલે લોટ તમારો ઢીલો થશે વણતી વખતે પણ તમારે હલકા મીડિયમ રાખીશું બના બહો જાડો ના બહુ પટલો એવો પુરવઠો કરી દઈશું આપણે જો આવતી કરી દેવાનો છે એકદમ ગોળ થઈ ગયો છે તમારે કટ કરીને કરવો હોય તો એવી રીતે પણ કરી શકો છો પણ પણ સરસ ગોળ થઈ જાય છે પરોઠો બીજો લુઓ લઈ લઈશું આ રીતે આપણે બધા પરોઠા વણી લેવાના છે પહેલા અને પછી પરોઠાને શેકીશું બીજો લુઓ લઈ લીધો છે તેને પણ વણી લઈશું માટે લોટ લઈ લઈશું જેટલો તમે લોટને રેસ્ટ આવશો એટલો લોટ તમારો ઢીલો થશે વાણી લીધો છે તેને પણ આપણે થોડા આ ટામાર માટે લોટ લઈ અને તેને પણ સરસ સેપ આપી દેવાનો છે બે સાઈડ અટામાર નો લોટ લગાવી લઈશું અને હલકા હાથે સરકર ફેરવીશું એટલે સરસ આપણો પરોઠો ગોળ થઈ જાય છે આવી રીતે આપણે પરોઠા બનાવી લઈશું જો ના બહુ જાડો ના બહુ પતલો એવો પરોઠો બનાવી દીધો છે હવે તેને શેકવા માટે તવી મૂકી દીધી છે ગરમ કરવા તેના પર પરોઠો લઈ લઈશું બે સાઈડ શેકાઈ જાય પછી તેને ટીલના ટુવા દેવાના છે આચ મીડિયમ જ રાખીશું મીડિયમ આંચ ઉપર જ આ પરોઠાને શેકવાનો છે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું એક સાઈડ શેકાઈ ગયો છે થોડો એ સાઈડ પણ શેકી લઈશું થોડો ઠીક હોય છે અને મોળો નાખ્યો છે એટલે થોડું આપણે તેને મીડિયમ આચ ઉપર શેકી લેવાનો છે તેલ ના ટુવા દઈ દઈશું આવતી તેના ટુવા દઈને શેકી લેવાનો છે એકદમ ગોલ્ડન પરાઠો આપણે કરી દેવાનો છે તેલ લગાવી લઈશું પરાઠાને શેકાતા પાંચ થી સાત મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર બે સાઈડ પલટાઈને શેકી લઈશું

ને એકદમ ગોલ્ડન શેકી લેવાનો છે એકદમ ગોલ્ડન શેકાઈ ગયો છે ચેક કરી લેવાનો બે સાઈડ જો ગયો છે બહાર લઈ લઈશું અને બીજા પરોઠાને પણ શેકવા માટે એડ તવીમાં એડ કરી દઈશું તેને પણ બે સાઈડ શેકી લઈશું પેલા અને પછી તેના ટુવા દઈ દઈશું થી મેં આંચ ઉપર તેને પર શેકાવા દીધો છે એક સાઈડ શેકાઈ ગયો છે હવે તેલના ટુવા દઈ દઈશું ટુવા દઈ દેવાના છે અને શેકી લેવાનો છે બે સાઈડ સરસ શેકાઈ જશે ત્યાં સુધી તેને પલટાતા રહેવાનું છે અને તવેથાની મદદથી પ્રેસ કરતા રહેવાનું છે એક વાટકી લોટમાંથી આપણે ચાર થી પાંચ પરોઠા બન્યા છે મીડિયમ સાઈઝના બની ગયા છે બધા પરોઠા આપણે શેકી લીધું શેકી લીધા છે પરોઠા ને સર્વ કરી દીધા છે એકદમ ટેસ્ટી એવા મૂળાના પરોઠા બની રેડી છે મેં કેચઅપ સાથે સર્વ કરે છે તમે દહી સાથે પણ ખાઈ શકો છો ને પણ ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે ચા સાથે પણ બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ મૂળાના પરોઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો ટેસ્ટી એવા મૂળાના પરોઠા ફટાફટ બની જાય છે જો એકવાર તમે બનાવશો અને બાળકોને ખવડશો તો જરા ખબર પડે કે આ મૂળાના પરોઠા છે જો એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે મૂળાના પરોઠા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને ફટાફટ બની જાય છે ટેસ્ટી એવા મૂળાના પરોઠા